आओ विश्वव्यापी परमात्मानु स्मरण करी हृदयथी प्रार्थना करीशु। सौना मन हृदय अंतःकरण में पवित्र दिव्य भावनाओ जागृत थाय, सौनु कल्याण थाय, सर्वनु शुभ थाय, सौनु मंगल थाओ। आ पवित्र दिवसों चैत्र नवरात्रिना दिवसों चाली रहा है त्यारे सौना जीवन की अंदर मानी अनुपम शक्ति कृपा दृष्टि सौने प्राप्त थाय, सौना जीवन ना तमाम अनिष्ट तत्वों थी सौनी रक्षण थाय, सौनु रक्षण थाय एवी मंगलमय प्रार्थना साथे आपणे गायत्री मंत्रनु स्मरण करीशुं। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं मिलितं येन तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। परम पूज्य गुरुदेव परमनीय माताजी आद्यशक्ति वेदमाता देवमाता विश्वमाता माँ गायत्री ना पावन सानिध्य में संरक्षण में आज आप साप्ताहिक स्वाध्याय क्रम की अंदर बधा बैठा छे। सामान्य रीते बधा दिवसों जे आपड़ा होय छे ए बधा दिवसों आपणे रूटीनना दिवसों में वीतावता होईए, पण अत्यारे आपणी पासे जे दिवसों छे ए अत्यंत महत्वना छे, खूब आपणने एक शक्ति थी भरनारा छे, शक्तिना दिवसों छे। तो शक्तिना दिवसों ने आपणे शक्तिने मेळवा माटे उपयोग करवो जोईए। अमुक अमुक समय थाय ने એટલે આપણને ખબર છે કે બધા ખેડૂતોને કે જીવડા જીવાત પડી જાય ખેતરમાં, એટલે થોડા સમયે પંપ લઈ અને બેસી જાય પંપ કરવા માટે, કે જેથી કરીને દવા છાંટે તો જીવાત ઓછી થઈ જાય। એટલે પંપથી દવા છાંટે જીવાત ઓછી થઈ જાય, થોડા થોડા સમયે પંપ લેવા પડે અને દવા છાંટવી પડે તો રોગનું રક્ષણ થાય। એવી જ રીતે માનવ શરીરની અંદર પણ પ્રકૃતિની અંદર જે પરિવર્તન આવે એ પ્રકૃતિના પરિવર્તનને માનવ શરીરની અંદર પણ એ જ રીતે ભરાતા જે કંઈ અનિષ્ટ તત્વો છે એ અનિષ્ટ તત્વો રોગના રૂપે શોકના રૂપે કોઈને કોઈ ક્રિયાના રૂપે અંદર પેદા થતા હોય, તો એમાંથી બચવા માટે ઋષિ મુનિઓએ એક સુંદર વ્યવસ્થા બનાવી કે આખા વર્ષની ચાર નવરાત્રિ એટલે કે આપણી જે છ ઋતુ છે એમાં ચાર નવરાત્રિ એવી બતાવી છે કે એ દિવસોની અંદર જો થોડોક સમય સંયમ કરીને વ્યક્તિ પોતાનું જીવન વ્યવસ્થિત ઢંગથી બનાવી દે તો એ પૂરા વર્ષની અંદર સરસ રીતે જીવી શકે, એટલે કે સ્વસ્થ રહી શકે। એટલે આપણને ચાર નવરાત્રિ આપી છે, બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે, મહા મહિનાની નવરાત્રિ અને જેઠ મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આશો નવરાત્રિ, એ બે આપણા માટે પ્રચલિત નવરાત્રિ છે। તો આ બે મહત્વની વધારે એટલા માટે કહેવામાં આવી છે કે એ દિવસોની અંદર એક ઋતુનું જવું અને બીજી ઋતુનું આવવું, એક ઋતુનું જવું અને બીજી ઋતુનું આવવું, એટલે અત્યારે તમે જુઓ કે ગરમી જશે અને ઠંડી શરૂ થશે। અત્યારની ઋતુ આપણી શરદ ઋતુ એવી રીતે હોય છે કે ઠંડીની શરૂઆત થાય અને ગરમી જાય, તો આ દિવસોની અંદર જે પ્રકૃતિમાં અનબેલેન્સ થાય એની અસર આપણા બોડી ઉપર થાય, તો બોડીની ઉપર આ સમયની અંદર જો સાવધાની રાખવામાં આવે તો અવશ્ય પ્રકૃતિની જે પરિવર્તનની અસર છે એ અસર આપણા બોડીને ના થાય। નહીં તો જો અયોગ્યતા અથવા તો ક્યાંક ને ક્યાંક માણસ પોતાની દિનચર્યામાં કે એમાં ભૂલ કરે તો એ બોડી ઉપર અસર થાય અને શરીરમાં કોઈને કોઈ રોગ આવવા માંડે। તો સામાન્ય રોગ તો અત્યારે બધાને ગેટ વન બાય ફ્રી એવું મળે છે ને, એવું થઈ ગયું છે, શરદી ખાંસી તો બધાને ગેટ વન બાય ફ્રી જ છે કે તમે
થોડાક કસાકમાં બીમાર પડ્યા એટલે આ તો તમારા જીવનમાં આવી જ જાય એવું થઈ ગયું છે. એટલે જીવનને વ્યવસ્થિત ઢંગથી બનાવવા માટે આપણા ઋષિ મુનિઓએ બધી બાબતોને ધર્મની સાથે જોડી છે કે આ સમયમાં આપણે ધર્મની સાથે આપણું ધર્મ એટલે કે નિયમિતતાની સાથે એક વ્યવસ્થિત ઢંગથી આપણે જીવન જીવી શકીએ. તો આ રીતે આપણને નવરાત્રિનું એક વિશેષ મહત્ત્વ બતાવ્યું અને નવ દિવસ બતાવ્યા. કેમ? તો નવ દિવસ બતાવવા પાછળનું કારણ શું છે? તો આપણા શરીરની અંદર નવ દ્વાર છે. તો આ નવે નવ દ્વારને ચોખ્ખા કરવા માટે, નવે નવ દ્વારને શુદ્ધ કરવા માટે, નવે નવ દ્વારને પવિત્ર બનાવવા માટે, નવે નવ દ્વારથી આપણે જે કાંઈ ગ્રહણ કરીએ છીએ અને જે કાંઈ છોડીએ છીએ શરીરમાંથી, એ બધા નવે નવ દ્વાર આપણા પરફેક્ટ રહે એટલા માટે આપણને નવ દિવસનું અનુષ્ઠાન આપ્યું છે. તો નવે નવ દિવસના અનુષ્ઠાનની અંદર આપણે કોઈને કોઈ નાનો સરખો તો નાનો સરખો કોઈને કોઈ નિયમ લઈ અને આપણે આ નવ દિવસ આપણે અનુષ્ઠાન કરવું જોઈએ. પહેલા આહાર વિહારમાં સંયમ આપણો આવવો જોઈએ ખાવા પીવામાં, કેમ કે ખાવા પીની ખાવું પીવું એ જ આપણા માટે પહેલામાં પહેલું તો શરીરનું બેલેન્સ માટેની જરૂરી વસ્તુ છે. તો આ દિવસોમાં બની શકે ત્યાં સુધી સુપાચ્ય ખોરાક લેવો જેથી કરીને શરીરને વધારે પડતી એનર્જી ખોરાક પચાવવામાં આપવી પડે નહીં અને શરીર હલકું રહી શકે. એટલે આ દિવસોમાં ઉપવાસનો મતલબ એટલે કે પચી શકે એટલું અને એવું ખાવું એ ઉપવાસ કહેવાય. એ બની શકે ત્યાં સુધી આપણે એ રીતે આહાર લઈએ તો સારું. તો આ બધી સિસ્ટમ જે છે આપણી એ સિસ્ટમને વ્યવસ્થિત બનાવવા માટે, પ્રકૃતિની સાથે તાલમેળ બેસાડવા માટે ઋષિ મુનિઓએ દીર્ઘદ્રષ્ટાઓએ આપણને સમય સમય ઉપર આવા નીતિ નિયમો ધર્મ વ્રત ઉપવાસ આ બધું બતાવ્યું છે. ગણે એમ કે ઉપવાસ શું કામ કરવાનો, શરીરને શું કામ કષ્ટ આપવાનું? તો શરીરને કષ્ટ એમ નહીં આપવું હોય, તમારે થોડુંક ઓછું ખાઈને કષ્ટ ના આપવું હોય તો તમારે બીજી રીતે તો કષ્ટ આપવું જ પડશે. શરીરમાં કોઈને કોઈ રોગો આવશે અને આ બધા રોગો આવશે તો તમારે ગોળીઓ ખાવી પડશે, દવાખાનામાં ભરતી થવું પડશે, દવાખાનાવાળાને પૈસા આપવા પડશે. તમારે એ રીતે કષ્ટ આપવું હોય તો એ રીતે આપી શકો છો. ઘણા બધા કહેતા હોય ને કે આવું ઉપવાસ કરવાની કંઈ જરૂર નથી ને આવું ના કરવું જોઈએ, તો એવા લોકો પછી ડૉક્ટરોને પૈસા ભરશે. તો ઋષિઓની જે સિસ્ટમ છે, ઋષિ મુનિઓએ બનાવેલી જે સિસ્ટમ છે, એ સિસ્ટમને અનુરૂપ આપણું જીવન ઢાળવા માટે આપણને સમય સમય ઉપર એમને આપણને સાવધાન કર્યા છે. એનું આખું વૈજ્ઞાનિક કારણ છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ જ્ઞાનવત્સલ સ્વામીએ બહુ સરસ વાત કરી હતી કે એકાદશીનો ઉપવાસ કેમ કરવાનો. તો આ દિવસોની અંદર ખગોળીય દ્રષ્ટિએ જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને લઈને આપણા બોડીને તે દિવસે કશા જ અનાજની જરૂર હોતી નથી. અને એ દિવસે જો અનાજ ના આપો બોડીને તો બોડી અંદરથી જે કંઈ ટોક્સિન છે એ બધા ખાલી કરવા માંડશે અને બોડી આપણું સારું રહેશે. સારા અને સ્વસ્થ રહેવા માટે ઋષિ મુનિઓએ જે તે નિયમો આપણને આપ્યા છે અને એનું પણ આખું વૈજ્ઞાનિક કારણ છે. તો એ ના કરી શકો અને ખાધે રાખો તો ખાધે રાખો અને પછી બોડીને બગાડો, બોડીને બગાડીને આપણે દવાખાનામાં જઈએ. તો એ કરવું સારું કહેવાય કે પછી વ્રત નિયમોને લઈને આપણે જીવન જીવીએ તે સારું કહેવાય? બુદ્ધિશાળી વ્યક્તિ માણસ છે તો એ વિચારી શકે છે કે શું કરવું જોઈએ. કોઈ કહે એટલે કરવાનું અથવા આ બધું લઈને નીકળી પડ્યા છે એટલે કરવાનું, એવી રીતે નથી કરવાનું. સમજદારીપૂર્વક કરવાનું છે, વિચારથી કરવાનું છે, શ્રદ્ધાથી કરવાનું છે, ભાવનાથી કરવાનું છે. અને જેટલી શ્રદ્ધા અને ભાવના પ્રબળ હશે એટલું જ આપણને તેનો લાભ વધારે મળશે. એવા કેટલા બધા પ્રમાણ આપણને શાસ્ત્રોની અંદર મળેલા છે કે જે શ્રદ્ધાના બળે માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે. કયું બળ હતું સબરીની પાસે કે આટલી બધી વૃદ્ધ થઈ ગઈ તો પણ એ ટકી શકી? કોને કોને મેળવવા માટે ટકી શકી હતી સબરી? રામને મેળવવા માટે ટકી શકી હતી. કેટલું કષ્ટ સહન કર્યું એને, કષ્ટ સહન કર્યા વગર સિદ્ધિ મળતી નથી. હંમેશા તપ ત્યાં તેજ, તપે તો જ આપણને કંઈક મળી શકે. તો કોઈ પણ રીતે તપ, તપનો મતલબ એવો નથી કે માળા લઈને બેસી રહેવાનું એને તપ કહેવાય, ભૂખ્યા બેસી રહેવાનું એને તપ કહેવાય. તપનો મતલબ છે કે કોઈ પણ લક્ષ્ય પાછળ તમે ચાલો
तो एना माटे पछी तमे गम्मे तेवी परिस्थितिओने सहन करवा तत्पर बनी जाओ अने ए परिस्थितिओ तमने कोई ज बाधारूप ना बने एने तप कहेवाय, एने तितिक्षा कहेवाय, एनी कोई फरियाद ना होय एने तितिक्षा कहेवाय। तो आ रीते आपणुं जीवन घड़वा माटे, घड़तर करवा माटे भगवाने आपणने मनुष्य देह आप्यो छे। तो मनुष्य देहने आपीने भगवाने कीधुं छे कि लै हूँ तने आ छेल्लो अवसर आपूं छूं, मानव देह तू मने मेळवी शके छे। भगवाने खुल्ली चेलेंज करी दीधी कि तू मने मेळवी शके छे, हूँ तने मानव शरीर आपूं छूं। तो मानव शरीरने मेळव्या पछी पण जे बधी योनिना भोगो छे ए भोगोमां ज आपणुं मन रहे तो भगवान ना मळे। संत बनवू ए कंई एमने संत कहेवाथी संत ना बनी जाय। संत एक भूमिका छे, संत एक अस्तित्व छे, संत एक स्थिति छे। ए स्थिति मानव जीवनमां प्राप्त थाय ने त्यारे कोई पण व्यक्ति संत कहेवाय। जेने तेने संत कही देवाथी कोई संत ना बनी जाय। संतनी तो केटली ऊंची व्याख्या छे, जे संतत्वने प्रगट करे भीतरनी अंदर એ કેટલી ઊંચી કક્ષા સુધી પહોંચેલી હસ્તી હોય ત્યારે એ સંત બની શકે। બાકી સંત કહી દેવાથી કોઈ સંત ના બની જાય। આપણે તો જેને તેને કહી દઈએ તમે કલેક્ટર છો કે તમે આ છો કે તમે તે છો તો એ થોડો બની જતો હશે, હે કહેવાથી થોડું બની જવાય। એની એક વિશેષતા છે, એની એક એનું એક અસ્તિત્વ છે, એની એક સ્થિતિ છે। એ સ્થિતિ સુધી પહોંચવું પડે ત્યારે બની શકાય। અને સંત બનવા માટે વ્યક્તિની અંદર વ્યવહારિક જીવનમાં ચિંતન, ચરિત્ર, વ્યવહાર તમામે તમામ બાબતની અંદર એક અલૌકિક પરિવર્તન આવે, અને આ પરિવર્તન લાવવા માટે જ ધીમે ધીમે નાના નાના પગથિયા છે બધા, કે ધીમે ધીમે પગથિયા ચડતા જઈએ તો એ બધા પગથિયા ચડતા જવાથી આપણી અંદર એક એક શ્રેષ્ઠ તત્વ પ્રાપ્ત થાય। તો શ્રેષ્ઠ તત્વને પ્રાપ્ત કરવા માટે જ આ નાની મોટી સાધના પરમ પૂજ્ય ગુરુદેવ આપણને બતાવી છે, અને એમાં પણ વિશેષ રૂપે ગાયત્રી મહામંત્રની ઉપાસના બતાવી। કેમ? તો કે ગાયત્રી મંત્ર એક યુનિવર્સલ મંત્ર છે। આ એક જ મંત્ર એવો છે કે જે યુનિવર્સલ મંત્ર છે। આ એક જ મંત્ર એવો છે કે આખી સૃષ્ટિમાં સૌથી વધારેમાં વધારે વખત જો કોઈ મંત્રનું ઉચ્ચારણ આ ભૂમંડળ ઉપર થયું હોય તો તે ગાયત્રી મંત્ર છે। અને એ ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર, મહામંત્ર એટલા માટે કીધો છે કે આ મંત્ર એક જ એવો છે કે જેને બોલવાથી 1,10,000 સ્પંદન ઉત્પન્ન થાય। આટલા સ્પંદનો આપણા અંદર વાઇબ્રેશન જેટલા વધારે કરતા જઈએ, જેટલા વધારે કરતા જઈએ જપ, એટલા આપણી અંદર એક એક તરંગ એવા પેદા થાય, એવા એક એવા એક ઓરો પેદા થાય કે જે ઓરા આપણી ચારે બાજુથી આપણું રક્ષણ કરે। અને આ ઓરા આપણું રક્ષણ કરે એટલે આપણી બોડીમાં, આપણા મનમાં, આપણા અંતરમાં બધી જ રીતે એક પરિવર્તન આવે। આપણે એકદમ ખુશ થઈએ ને તો આપણી અંદરથી એક એવું કેમિકલ રિલીઝ થાય કે એ આપણને સ્વસ્થ બનાવી દે ખુશ થઈએ તો। આપણે જ્યારે શોકમાં હોઈએ ત્યારે એવું કેમિકલ અંદર રિલીઝ થાય છે કે જે આપણને દુઃખમાં ગરકાવ કરી દે, માનસિક રીતે આપણે બહુ તાપમાં પડી જઈએ, અને કોઈ ને કોઈ રીતે આપણે આપણને એક અંદરથી બેડ ફિલિંગ થવા માંડે, એટલે કે આપણને અંદરથી ગમે નહીં એવું આપણને પ્રાપ્ત થવા લાગે। તો કહેવાનો મતલબ કે પરિસ્થિતિ માણસના મનને અસર કરે છે, પરિસ્થિતિ માણસના અંતરને અસર કરે છે। ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ, ત્યારે સંતો, ઋષિઓ, મહાપુરુષો આપણને તે વખતે પુશ કરે છે, એટલે કે આપણને સ્ટેબલ બનાવે છે, સ્ટેટ કરે છે। કેમ? કે આવો સમય આવે તો ગુરુદેવ કહે છે કે બેટા પરિસ્થિતિ નહીં બદલાય, મનસ્થિતિને બદલી ના, જો મનસ્થિતિ બદલાઈ જશે તો પરિસ્થિતિ તારું કશું જ કરી શકવાની નથી। કેમ? મનસ્થિતિ કેવી રીતે બદલવી, મનસ્થિતિને બદલવી કેવી રીતે? તો આ બધું ક્યાં શીખાય? સત્સંગમાં શીખાય। એટલે સત્સંગ હંમેશા કરવો જોઈએ, સત્સંગ કરીશું તો જ આપણે એ મનસ્થિતિને આપણે બરાબર સ્ટેબિલાઇઝ કરી શકીશું। કેમ? તો કે સત્સંગમાં આપણને બતાવવામાં આવે કે પરિસ્થિતિ નહીં બદલાય, હવે તું તારા મનને સમજાવી દે। શું સમજાવી લઉં મનને? તો કે મનને સમજાવી દે કે આ બધું તો આવું જ રહેવાનું છે, એમાં આપણે કેવી રીતે જીવવું છે? હસતા હસતા જીવવું છે, રડતા રડતા જીવવું છે, કે દુઃખને યાદ કરી કરીને જીવવું છે? આપણા ઉપર નિર્ભર છે। તો દુઃખને યાદ કરી કરીને જીવીશું તો દુઃખી થઈશું પેલા વાંદરાની જેમ, અને સંસાર એવો જ છે કે સંસાર આપણને સુખો સુખને યાદ નહીં કરે, આપણા દુઃખોને યાદ કરશે। આપણી જોડે કોઈ બેસવા આવશે ને તો પણ એમ કહેશે કે કેવું છે, બધું સારું છે, આમ છે તેમ છે, પછી કહેશે
આમ તો તમારે બધું સારું, પણ તમારા અનુભવ એ નહીં એમ કરીને ગમે ત્યાંથી પણ આપણા મગજમાં ના હોય તો પણ શોધી કાઢે અને એ વાત યાદ કરાવે. કેવી વાત? કે જે આપણને કષ્ટ આપનારી છે. કેવી વાત? જે આપણને દુઃખ આપનારી છે, એવી વાતો યાદ કરાવશે. વાંદરાઓનું ટોળું હતું ને, તે કૂદકા મારતું મારતું જંગલમાંથી ગામમાં આવ્યું. હવે ગામમાં આવ્યું એટલે ગામમાં કૂદા છાપરેથી પેલા ધાબેને આમ તેમ કરવા માંડ્યા. એટલે બધા લોકોને ખબર ને કે ફટાકડા લઈને ફોડવા માંડ્યા. ફટાકડા ફોડવા માંડ્યા ને એટલે બધા વાંદરા બીતા એટલે બધા દોડ્યા. હવે દોડવા ગયા એમાં લગભગ તો વાંદરો કોઈ દિવસ પડે નહીં, પણ આ બધું એક્સિડન્ટલી થાય. એમ કોઈ વખત વાંદર ના પડે, પણ આ વાંદરો એક છૂટી ગયો ડાળી પકડવાનું, તો ડાળી પકડવાની હાથથી છૂટી જાય તો એ પૂંછડીથી પકડી લે, પણ એને બધું જ ચૂકાઈ ગયું ને પડ્યો નીચે. નીચે પડ્યો તો નીચે એક અણીવાળા પથ્થર ઉપર પડ્યો એટલે સીધી ચામડી ચીરાઈ ગઈ. ની ચામડી ચીરાઈ ગઈ ને લોહી નીકળવા માંડ્યો એટલે ત્યાંનો ત્યાં પડી રહ્યો. એટલે ધીમે ધીમે કરીને બધા વાંદરા એને જોવા આવવા માંડ્યા. એમ કરીને જોવે નજીક જાય, પછી આમ થોડુંક મોડું આમ તેમ ફેરવીને પછી પાછો જતો રહે. પાછો બીજો આવે, બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે. પછી ધીમે ધીમે બે ત્રણ વાંદરા ભેગા થયા અને બે ત્રણ વાંદરાએ વાંદરાને પકડી અને થોડોક દૂર જંગલમાં લઈ ગયો. પછી બધા વાંદરા પાછા ભેગા થયા અને વારા ફરતી પહેલાંને જે વાગ્યું હતું ને તઈ જાય, અને જે વાગ્યું હતું ને તઈ આમ ચીર એમ પાછા હાથથી પહોરું કરીને જોવે કે કેટલું વાગ્યું છે. પછી એક જોઈને જાય, પાછો બીજો આવે, બીજો એ વાંદરાને પાછો જોવે એમ પોરું કરીને કે કેટલું વાગ્યું છે. એટલે એનો જે ઘા હતો એ 15 દિવસ લગી વાંદરાઓ એની ખબર લેવા આવે અને પેલો ઘા પોરો કરે અને જોવે એટલે ઘા રૂજાય નહીં. આ વાંદરાઓ જેવી જ સિસ્ટમ અત્યારે માણસોની અંદર છે. કોઈ પણ વ્યક્તિના ઘરમાં કાંઈ પણ ખોટું કે કંઈ પણ થયું હોય એટલે જવાનું, પછી એ બધી વસ્તુઓને યાદ કરવાની, એ બધી વાતો યાદ કરવાની કે જે વાતો ખરેખર ભૂલવી જોઈએ, જે વાતોને મગજમાં લેવાની ના હોય એ બધી વાતો પાછા યાદ કરાવે બેસવા જાય તે, કે ખરું થઈ ગયું ને આમને તે અમને બધું. એટલે પેલું પાછું તાજું થાય એટલે પેલાના મનની અંદર એ જે ઘા પડ્યો હોય ને, આઘાત લાગ્યો હોય ને, એ આઘાત પાછો એવા ને એવો એને યાદ આવ્યા કરે. તો જીવનની અંદર મનસ્થિતિ પરિસ્થિતિઓની સાથે તાલમેળ બેસાડવાનો એક જ ઉપાય છે કે સત્સંગ શ્રવણ કરીએ, બની શકે એટલું ભગવાનનું સ્મરણ કરીએ. તો ભગવાનના સ્મરણની અંદર એ તાકાત છે કે આપણને આ બધી બાબતોથી આપણને મુક્ત કરે. આ બધી તમામ બાબતો જે છે સંસારની દુઃખ આપનારી બાબતો છે. આ સંસારને જ કીધું છે કે આ દુઃખનો દરિયો છે, સંસાર એ દુઃખનો દરિયો છે અને દુઃખના દરિયામાંથી આપણે સુખ શોધી લેવાનું છે. શોધનારાઓએ ઘણું બધું સુખ શોધી લીધું. કયું સુખ શોધી લીધું? ઘણા લોકો સુખની પાછળ દોડી રહ્યા છે. શું દોડી રહ્યા છે સુખની પાછળ? તો કે હું આટલું કરી લઉં તો મને સુખ મળે, આટલું કરી લઉં તો સુખ મળે, આટલું કરી લઉં તો સુખ મળે, પણ સુખ મળતું નથી. એ બધું જ જીવનમાં મળી ગયું હશે લોકોને, બધું જ મળી ગયું છે. ઘર, પરિવાર, છોકરા, નોકરી, ધંધો, આ તે બધું જ, પણ છતાંય જો પૂછો તો કે ના, પૂર્ણ રીતે સુખી નથી. પૂર્ણ રીતે સુખી કોઈ બતાવી શકે તો એક ભગવાનનું ભજન કરનારો ભગત જ કે ના ભાઈ સુખી છે. ખાવા પીવાનું ભગવાન આપે છે, રોટલો આપે છે, ઓટલો આપે છે, સુવાનું પહેરવાનું આલે, પછી બીજું શું જોઈએ? જેને આત્મસંતોષ પ્રાપ્ત થઈ ગયો એ માણસ સુખી છે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા, મારા કાર્ય માટે તમે નીકળો ને, મારું કામ કરવા તમે જોડાવ ને, મારા કાર્યમાં તમે કોઈને કોઈ રીતે સહયોગ કરો ને, તો ભગવાન તમને પહેલામાં પહેલું વરદાન આત્મસંતોષ આપશે, આત્મસંતોષ આપશે. આ આત્મસંતોષ એ જ સુખનું મોટામાં મોટું કારણ છે. તો સુખનું મોટામાં મોટું કારણ આત્મસંતોષ, અને આત્મસંતોષ એટલે પરિસ્થિતિઓ જે પણ બની રહી છે. તમે અત્યારે જુઓ પરિસ્થિતિ કેટલી ભયંકર, વિશ્વ ઉપર સંકટો મંડરાઈ રહ્યા છે અને ચારે બાજુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પરમ પૂજ્ય ગુરુદેવ એક એવું કહેતા હતા કે બેટા, ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થવા દો, પણ છમકલા તો થશે, થશે ને થશે જ. અત્યારે મહાકાળ એટલી સક્રિય પરિસ્થિતિથી પરિવર્તન કરી રહ્યા છે. આ પરિવર્તનની અંદર ક્યારે કોનો વારો આવે કશું કહેવાય નહીં. એટલે સમય છે કે ભગવાનની સાથેનો આપણો તાલમેલ એટલો સરસ જોડી દઈએ, ભગવાનની સાથે એટલું બધું આપણું જોડાણ પાક્કું કરી દઈએ કે જેથી કરીને આ જોડાણમાં ક્યારેય પણ કોઈ તકલીફ થાય નહીં. અને પરિસ્થિતિ જો જવાનું તો છે જ એક વખત,
પણ હે પ્રભુ, તારું સ્મરણ કરતાં કરતાં, તારું નામ લેતા લેતા, દુઃખી થયા વગર અને કોઈને દુઃખી જોયા વગર અમે તમારી પાસે આવી શકીએ અને તમને પામી શકીએ એટલી કૃપા અમારા ઉપર કરજો. તો નવરાત્રિ અનુષ્ઠાન દરમિયાન આપણે જે કંઈ સાધના કરીશું, નાની મોટી જે કંઈ કરીશું, એ સાધનાનું ફળ જે છે ને એ સામાન્ય નથી. કારણ કે અમુક સમય એવો હોય છે કે જે સમયમાં આપણને વધારે દામ મળી જાય અથવા તો સસ્તી વસ્તુ મળી જાય, સેલમાં તમે લેવા જાઓ તો સસ્તી વસ્તુ મળી જાય, એમ નવરાત્રિનો સમય છે ને એટલે સેલનો સમય કહેવાય. ભગવાન એ દિવસોમાં ઓછી સાધના દ્વારા આપણને વધારે આપી દેતા હોય છે. તો આ સેલના સમયની અંદર જેવી રીતે બુદ્ધિશાળી માણસ સેલ લાગેલો હોય, ડીમાર્ટમાં આટલી વસ્તુ આમ છે ને આની આગળ આટલી વસ્તુ આમ છે, તો ફટાફટ પહોંચી જઈએ અને વસ્તુ લઈ લઈએ, કેમ તો કે સસ્તામાં પડી જાય. તો એવી જ રીતે આપણે વિચારવાનું છે આધ્યાત્મિક જગતની અંદર પણ, આ નવરાત્રિના સમયમાં પણ ભગવાને બહુ મોટો સરસ સેલ બનેલો મૂકેલો છે, ઓછી સાધનામાં સારામાં સારું ફળ આપણે પ્રાપ્ત કરવાનું છે. તો આપણને એવું સારું ફળ પ્રાપ્ત થાય અને સૌના જીવનમાં નવરાત્રિ સાધના ફળે માં ગાયત્રીની ગોદમાં બેઠા છીએ, માં આપણા માથા ઉપર હાથ ફેરવી રહ્યા છે, માની દિવ્ય શક્તિ કૃપા અનુદાન વરદાન અને અમી દ્રષ્ટિ આપણા ઉપર થઈ રહી છે, એવી હૃદયની ભાવના સાથે આપણે જપ કરીએ. જપ કેટલા કર્યા એનું મહત્વ નથી, પણ એની સાથે જોડાણ કેટલું થયું એ મહત્વનું છે. જપ કેટલા થયા એ મહત્વનું નથી, જોડાણ કેટલું થયું, એકાગ્રતા કેટલી આવી, એકાત્મતા સધાઈ કે નહીં એ મહત્વનું છે. એટલે જપની સાથે સાથે આપણું મન એની સાથે પ્રફુલ્લિત રહે, જોડાયેલું રહે અને એ જોડાણથી જ આપણને એનો દિવ્ય પ્રવાહ, શક્તિનો પ્રવાહ, ચેતનાનો પ્રવાહ આપણી અંદર આપણે અનુભવ કરી શકીશું. આ અનુભવ જેને પણ જીવનમાં થાય એનું જીવન ખરેખર ખૂબ શ્રેષ્ઠ, ખૂબ દિવ્ય અને ખૂબ ધન્ય બને એવી ગુરુદેવ માતાજી માં ગાયત્રીને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, હે ગુરુસત્તા, હે મહાસત્તા, અત્યારે સારા બ્રહ્માંડની અંદર જે જે શક્તિની ઉપાસનાની સાથે જોડાયા છે એ સૌના જીવનને તમે સંભાળજો, સૌના જીવનને શક્તિથી ભરી દેજો અને સૌના જીવનમાં આવનારા જે કોઈ સંકટો છે, વિપત્તિઓ છે, અનિષ્ટો છે એ બધાથી રક્ષા કરજો. સૌ દેવ પરિવાર પોતાના પરિવાર સાથે સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે એવી હૃદયની મંગલમય પ્રાર્થના સાથે આજના વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.